ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ही ओम, ओम श्री कृष्ण परमात्मने नमः। आध्यात्मिक ऋषि श्री विनोबा जी ने 125वीं जन्म शताब्दी अवसरे विनोबा जी ना गीता प्रवचनों आपनी समक्ष रजू करी रहा छे। अरुणांजलि मां आजे आपणे अध्याय 5मो बेवड़ी अकर्म अवस्था योग अने संन्यास पठन करीशुं। संसार बहु भयानक चीज छे। घणीवार तेने समुद्रनी उपमा आपवामां आवे छे। समुद्रमां ज्यां जुओ त्यां पाणी ज पाणी देखाय छे। संसारनुं पण एवुं छे। संसार बधे ठेकाणे भरेलो छे। कोई एक जन घरबार छोड़ी जाहिर काम में पड़े छे तो त्यां पण संसार तेना मन में अड्डो जमावीने बैठेलो ज होय छे। बीजो कोई वड़ी गुफा में जई बेसे छे तो त्यां पण तेनी वेत भर लंगोटी में संसार भारो भार भरेलो होय छे। पहली लंगोटी तेनी माया ममतानु सार सर्वस्व थई बेसे छे। नानी सरखी नोट में जेम 1000 रुपया समायेला होय छे तेम ए नानकड़ी लंगोटी में पण पार वगरनी आसक्ति भरेली होय छे। विस्तार छोड़ो, फैलावो ओछो करो, तेटलाथी संसार ओछो थतो नथी। 10-25 अंश शुं के 2-25 अंश शुं, बन्नेनो अर्थ एक छे। घर में बेसो के वन में बेसो, आसक्ति केड़ो छोड़ती नथी, पासे ने पासे रहे छे। संसार लेश मात्र ओछो थतो नथी। बे योगी हिमालयनी गुफा में जाइने बेसे छता त्याए एक बीजानी कीर्ति काने पड़ता वेत बड़ी उठे छे। सार्वजनिक सेवा में पण आवुं ज जोवा मळे छे। संसार आम खाई पीने अपनी पाछड़ पड़ेलो होवाथी आपणे अपनी जात पर स्वधर्माचरणनी मर्यादा मूकी होय छतां त्यांए संसार छूटतो नथी। अनेक उथलपाथल करवानुं छोड़ी बीजो विस्तार घटाड़ी पोतानो संसार आपणे टूंको करिए छतां त्यांए बधी माया ममता भराई रहे छे। राक्षस जेम नाना थई जता ने वळी मोटा थता तेवुं संसारनुं थाय छे। नाना थाय के मोटा थाय पण आखरे राक्षस तो राक्षस ज छे। संसारनुं अस्तित्व हवेलीमां के झूंपड़ीमां सरखुं छे। स्वधर्मनुं बंधन मूकी संसार प्रमाणसरनो करवा छतां क्यांय अनेक झगड़ा ऊभा थया वगर रहेता नथी। अने तमने थई जाय छे के हवे आ नथी जोईतुं। त्यां पण अनेक व्यक्तिओ ने अनेक संस्थाओ साथे संबंधमां आवुं पड़े छे अने तमे त्रासी जाओ छो। तमने थाय छे के आ हवे बहु थयुं, हवे नहीं जोईए, पण तमारा मननी कसोटी ए ज वक्ते थाय छे। स्वधर्मनु आचरण करवा मांडवा मात्रथी अलिप्तता केळवाई जती नथी।
કર્મનો પસારો ઘટાડ્યો એટલે ચાલો અલિપ્ત થઈ ગયા એવું જરા પણ નથી। સાધના માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ। બાહ્ય કર્મની પણ જરૂર છે, કર્મ કર્યા વગર મનની પરીક્ષા થતી નથી। સવારના પ્રશાંત પહોરે આપણું મન અત્યંત શાંત હોય એમ લાગે છે, પણ છોકરું જરા રડ્યું કે પછી મનની એ શાંતિની ઊંડાઈ કેટલી તે પરખાઈ જશે। બાહ્ય કર્મો ટાળવાથી કશો અર્થ સરતો નથી। બાહ્ય કર્મોમાં આપણા મનનું સ્વરૂપ ખુલ્લું થાય છે, ખાબોચિયાનું પાણી ઉપરથી નિર્મળ દેખાય છે પણ અંદર પથરો નાખી જુઓ, નાખતા વેત ગંદવાડ ઉપર તરી આવશે। આપણા મનનું પણ આવું જ છે। મનના અંતઃ સરોવરમાં ઢગલે ઢગલા ગંદવાડ સંઘરાયેલો પડેલો હોય છે। બહારની વસ્તુ સાથે સંબંધમાં આવતાની સાથે જ એ ગંદવાડ ઉઘાડો દેખાઈ આવે છે। આપણે કહીએ છીએ કે ફલાણાને ગુસ્સો આવ્યો, એ ગુસ્સો શું બહારથી આવ્યો? તે મૂળે તો અંદર જ હતો, મનમાં ન હોત તો બહાર દેખાત ક્યાંથી? કોઈક માણસ ગુફામાં જઈને બેસે છે, ત્યાં તેને કોઈના એ સંબંધમાં આવવું પડતું નથી। તેને થાય છે ચાલો આપણે તદ્દન શાંતમતી થયા, એને ગુફા છોડી કોઈક ઘેર ભિક્ષા માગવાને જવા દો, પછી જુઓ શું થાય છે। તે ત્યાં એકાદ રમતિયાળ છોકરું બાળાની સાંકળ ખખડાવીને રમે છે, તે બાળ બ્રહ્મ નાદ બ્રહ્મમાં લીન છે, પણ તે નિષ્પાપ બાળકની સાંકળ ખખડાવવાની ક્રિયા પેલા યોગીથી સહેવાતી નથી। તે કહે છે આ છોકરો કેવી ગરબડ મચાવે છે, ગુફામાં રહીને તેણે પોતાનું મન એટલું બધું નબળું પાડી દીધું છે કે જરા સરખો ધક્કો તેનાથી સહેવાતો નથી, જરા સાંકળ ખખડી કે ખલાસ, તેની શાંતિની બેઠક તૂટી। આવી દુબળી સ્થિતિ કંઈ સારી નથી। ટૂંકમાં આપણા મનનું સ્વરૂપ સમજાય તે સારું કર્મ ઘણું ઉપયોગી છે। દોષ દેખાય તો તેને કાઢવાનું બને ને, દોષ માલુમ ન પડે તો પ્રગતિ અટકી જાય, વિકાસ થંભી જાય। કર્મ કરતાં કરતાં દોષ દેખાશે, તેમને કાઢવાને વિકર્મની યોજના કરવી, અંદર આવી વિકર્મની કોશિશ રાત દિવસ ચાલુ રહે પછી કાળાંતરે સ્વધર્મનું આચરણ કરતાં કરતાં અલિપ્ત કેમ રહેવું, કામ ક્રોધાતીત લોભ મોહાતીત કેમ થવું એ બધું સમજાશે ને આવડશે। કર્મ નિર્મળ કરવાના એક ધારા પ્રયાસમાં મંડ્યા રહેવાથી પછી તમારે હાથે નિર્મળ કર્મ સહેજે થવા માંડશે, નિર્વિકાર કર્મ આપમેળે થવા માંડશે, એટલે પછી કર્મ ક્યારે થયું તેનો ખ્યાલ પણ નહીં રહે। કર્મ સહજ થવાથી તેનું અકર્મ બને છે, સહજ કર્મને જ અકર્મ કહે છે એ આપણે ચોથા અધ્યાયમાં જોઈ ગયા છીએ। કર્મનું અકર્મ કેવી રીતે બને છે તે વાત સંતોના ચરણ સેવવાથી સમજાય છે એમ પણ ભગવાને ચોથા અધ્યાયના છેડે કહ્યું છે। આ અકર્માવસ્થાનું વર્ણન કરવાને વાણી તો અધૂરી પડે એમ છે। અકર્મ દશાનું સ્વરૂપ કેવું છે? કર્મની સહજતા સમજવાને માટે એક જાણીતો દાખલો લઈએ। નાનું છોકરું પહેલવહેલું ચાલતા શીખે છે, તે વખતે તેને કેટલું કષ્ટ પડે છે, તે ચાલે છે તેનું આપણે પણ કૌતુક કરીએ છીએ, આપણે કહીએ છીએ કે ભાઈ ચાલતો થયો,
પણ પછી તેનું ચાલવાનું સહજ થઈ જાય છે. એક તરફ ચાલે છે ને સાથે બીજી તરફથી વાતો કરતો જાય છે. ચાલવા તરફ તેને ધ્યાન સરખું રાખવું પડતું નથી, એવું જ ખાવાનું છે. નાના છોકરાને માટે આપણે પહેલું ખાતા શીખવવાને અબોટણું એટલે અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરીએ છીએ. કેમ જાણે ખાવાનું એ કોઈ મોટું કામ ન હોય, પણ પછી એ ખાવાની ક્રિયા સહજ કર્મ બની જાય છે. માણસ તરતાં શીખે છે ત્યારે તેને કેટલી મહેનત પડે છે. શરૂઆતમાં તરતાં તરતાં તે થાકી જાય છે, પણ પાછળથી બીજી મહેનત કરીને થાકે છે ત્યારે કહે છે, ચાલો જરા તરવા જઈએ તો થાક ઉતરશે ને સારું લાગશે. પછી તે તરવાનું કાર્ય મહેનતનું લાગતું નથી. શરીર સહેજે પાણી પર તરે છે. થાકવાનો ધર્મ તો મનનો છે. મન જે તે કામમાં ગૂંથાયેલું હોય ત્યારે તેનો થાક ચડે છે, પણ કર્મો સહજ થવા લાગે છે ત્યારે તેનો ભાર લાગતો નથી. કર્મ જાણે કે અકર્મ બને છે, કર્મ આનંદમય બની જાય છે. કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે. એ ધ્યેય હાંસલ કરવાને સારું સ્વધર્માચરણરૂપી કર્મ કરવાના હોય છે. એ કર્મ કરતાં કરતાં દોષ દેખાય ને દૂર કરવાને વિકર્મને વળગી રહેવાનું છે. અને આવો અભ્યાસ પાડતાં પાડતાં મનની એક એવી બેઠક બંધાઈ જાય છે કે કર્મનો જરા સરખો ત્રાસ પડતો નથી. આપણે હાથે હજારો કર્મો થાય છતાં મન નિર્મળ શાંત રહે છે. તમે આકાશને પૂછો, અરે ભાઈ આકાશ, તું તડકાથી ચીમળાઈ જતું હશે, વરસાદમાં પલળી જતું હશે, ઠંડીમાં ઠરીને ઠીકરું થઈ જતું હશે, તો આકાશ શું કહેશે? આકાશ કહેશે, મને શું શું થતું હશે તે તમે જ નક્કી કરો, કારણ મને તો કશી ખબર નથી. ગાંડાએ પહેરેલું છે કે તે ઉઘાડો છે તે લોકોએ નક્કી કરવાનું છે, ગાંડાને તેનું કોઈ ભાન હોતું નથી. આખી વાતનો ભાવાર્થ એટલો કે સ્વધર્માચરણના કર્મો વિકર્મની સહાયથી નિર્વિકાર કરવાની ટેવ કેળવતા કેળવતા એ બધા સ્વાભાવિક થઈ જાય છે. મોટા મોટા પ્રસંગો પણ પછી કઠણ લાગતા નથી. કર્મયોગની આવી આ કૂંચી છે. કૂંચી નહીં હોય તો તાળું તોડતા હાથે ફુલ્લા ઉઠ્યા વગર રહેશે નહીં, પણ કૂંચી જડી કે એક ક્ષણમાં કામ તમામ. કર્મયોગની આ કૂંચીને લીધે બધા કર્મો નિરુપદ્રવી લાગે છે. આ કૂંચી મનને જીતવાથી મળે છે. મનોજયને સારું એકધારી ને ચીવટથી કોશિશ કરવી જોઈએ. કર્મ આચરતા આચરતા મનના જે મેલ દેખાય તે બધા ધોઈ કાઢવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું જોઈએ. એ પછી બાહ્ય કર્મો ત્રાસરૂપ લાગતા નથી. કર્મનો અહંકાર ખુદ નાબૂદ થાય છે. કામક્રોધના વેગ નાશ પામે છે. ક્લેશનો ખ્યાલ સરખો રહેતો નથી. અરે, ખુદ કર્મ કર્યાનો ખ્યાલ પણ બાકી રહેતો નથી. એકવાર મને એક ભલા માણસે કાગળ લખ્યો કે અમુક આટલા રામ નામના જાપ કરવાના છે, તમે પણ તેમાં ભાગ લેજો અને રોજ કેટલા જપ કરશો તે મને જણાવજો. તે ભાઈ પોતાની સમજ મુજબ આ બધી મહેનત કરતા હતા. હું આ તેનો દોષ કાઢવાને નથી કહેતો, પણ રામનામ કંઈ ગણવાની ચીજ નથી. માં પોતાના બાળકની સેવા કરે છે, તે શું તેનો રિપોર્ટ પ્રસિદ્ધ કરે છે? રિપોર્ટ પ્રસિદ્ધ કરે તો થેન્ક યુ કહીને તેના ઋણમાંથી તાબડતોબ છૂટા થવાય, પણ માં પોતાની સેવાનો રિપોર્ટ આપતી નથી. તે કહે છે, મેં શું કર્યું? મેં કંઈ કર્યું નથી. મેં કર્યું તેનો શું મને કંઈ ભાર લાગતો હશે?
વિકર્મની મદદથી મન પરોભીને હૃદય રેડીને માણસ કર્મ કરે છે ત્યારે તે કર્મ રહેતું જ નથી, તે અકર્મ બને છે. પછી તેમાં ક્લેશ, કષ્ટ, વાંકું ચૂકું કશું જ રહેતું નથી. આવી આ સ્થિતિનું વર્ણન કર્યું કરાય તેવું નથી. એ સ્થિતિની બહુ તો ઝાંખી કલ્પના આપી શકાય. સૂર્ય ઉગે છે પણ હવે હું અંધારું દૂર કરીશ, પંખીઓને ઉડતા કરીશ, લોકોને કામ કરવામાં પ્રવૃત્ત કરીશ, એવું બધું તેના મનમાં હોય છે ખરું કે? તે ઉગે છે ને ત્યાં સામો આવીને ઊભો રહે છે. તેનું અસ્તિત્વ વિશ્વને ચાલના આપે છે પણ સૂર્યને તેનું ભાન સરખું નથી હોતું. તમે સૂર્યને કહેશો કે અરે સૂરજ, તારા ઉપકારનો તો પાર નથી, તે કેટલું બધું અંધારું દૂર કર્યું. તો સૂર્ય મૂંઝાશે. તે કહેશે, ચપટીભર અંધારું મને લાવીને બતાવો, પછી તેટલું જો હું દૂર કરી શકું તો કહું કે એમાં મેં કંઈક કર્યું છે. અંધારાને સૂર્યની પાસે લઈ જઈ શકાય ખરું કે? સૂર્યની હયાતીથી અંધારું દૂર થતું હશે, તેના અજવાળામાં કોઈ સદગ્રંથ વાંચતા હશે તો બીજા વળી કોઈ અસદગ્રંથ પણ વાંચતા હશે, કોઈ આગ લગાડતા હશે તો બીજા કોઈ વળી પરોપકારના કામો કરતા હશે. પણ એ બધા પાપ પુણ્યની જવાબદારી સૂરજની નથી ભાઈ. સૂરજ કહે છે, પ્રકાશ મારો સહજ ધર્મ છે, મારી પાસે પ્રકાશ નહીં હોય તો બીજું હોય શું? હું પ્રકાશ આપું છું તેની મને ખબર નથી, મારું હોવું તેનું જ નામ પ્રકાશ છે. પ્રકાશ આપવાની ક્રિયાની મહેનત મેં જાણી નથી, હું કંઈક કરું છું એમ મને કદી લાગતું નથી. સૂર્યનું આ પ્રકાશ આપવાવાળું સ્વાભાવિક છે તેવું જ સંતોનું છે, તેમનું જીવન એ જ પ્રકાશ આપવાપણું છે. તમે જ્ઞાની પુરુષને જઈને કહેશો કે તમે મહાત્મા સત્યવાદી છો તો તે કહેશે, હું સત્યથી ન ચાલું તો બીજું શું કરું, હું વિશેષ શું કરું છું? જ્ઞાની પુરુષમાં અસત્યપણું સંભવતું જ નથી. અકર્મની આવી ભૂમિકા છે. સાધન એટલા નૈસર્ગિક તેમજ સ્વાભાવિક બની જાય છે કે તે નિપજ્યા ને ગયા એનો ખ્યાલ પણ રહેતો નથી. ઇન્દ્રિયોને એવું સહજ વલણ પડી જ જાય છે, તે સહેજે બોલે તે હિતોપદેશ એવું બને છે. આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે કર્મ અકર્મ બને છે. જ્ઞાની પુરુષને સત્કર્મો સહજ થઈ જાય છે. કલબલ કલબર કરવું એ પંખીઓનો સહજ ધર્મ છે. માની યાદ આવવી એ બચ્ચાઓનો સહજ ધર્મ છે. તે જ પ્રમાણે ઈશ્વરનું સ્મરણ થવું એ સંતોનો સહજ ધર્મ બની જાય છે. પરોઢીએ કુકડે કૂક કરવાનો કુકડાનો સહજ ધર્મ છે. સ્વરોની સમજ આપતા ભગવાન પાણીનીએ કુકડાના બોલવાનો દાખલો આપ્યો છે. પાણીનીના જમાનાથી આજ સુધી કુકડો પરોઢીએ બોલતો આવ્યો છે તેટલા સારું તેને કોઈએ માનપત્ર આપ્યું છે કદી? કુકડાનો એ સહજ ધર્મ છે. તેવી જ રીતે સાચું બોલવું, ભૂત માત્ર પર દયા રાખવી, કોઈની ખામી ન જોવી, સર્વની સેવા ચાકરી કરવી વગેરે સત્પુરુષનું કર્મ સહજ ચાલ્યા જ કરે છે. તે કર્યા વગર તેનાથી જીવાશે નહીં. કોઈ જમે તેટલા સારું આપણે તેનું ગૌરવ કરીએ છીએ કે? ખાવું, પીવું, ઊંઘવું એ બધા સંસારી માણસોના સહજ કર્મો છે, તેવા જ સેવા કર્મો જ્ઞાનીના સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. હું ઉપકાર નહીં કરું એવું તે કહે તો પણ એ તેના માટે અશક્ય છે. એવા જ્ઞાની પુરુષનું એ કર્મ
અકર્મ દશાએ પહોંચ્યું છે એમ સમજવું. આ દશાને જ સંન્યાસ એવી અત્યંત પવિત્ર પદવી આપવામાં આવી છે. સંન્યાસ આવી પરમધન્ય અકર્મ સ્થિતિ છે. એ દશાને જ કર્મયોગ પણ કહેવો. કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે યોગ છે, પણ કરવા છતાં કરું છું એમ કરવાને લાગતું નથી એટલે તે સંન્યાસ છે. કરો છો માટે યોગ, પણ મનમાં કરો છો એવો ભાવ લઈ આવતા નથી એટલા માટે તે સંન્યાસ. તે કંઈક એવી તરકીબથી કર્મ કરે છે કે તેનાથી તે લેપાતો નથી, માટે તે યોગ છે. અને કરવા છતાં તેણે કંઈ કર્યું ન હોવાથી તે સંન્યાસ છે. કર્મ અને સંન્યાસ એક સાથે સંભવી શકે એવી વાત આપણને પાંચમા અધ્યાયના આરંભમાં સ્પષ્ટ કરવામાં આવી. સતત સતત કર્મ કરતા રહો તો તે યોગ બને છે, પણ કરવા છતાં હું કરું છું એમ કરનારને ન લાગે તો તે સંન્યાસ બને છે. પાંચમા અધ્યાયમાં અહીં આપણે અટકીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત. કિસકા સહારા.